गुड इवनिंग टू माय ऑल फ्रेंड्स। केम छो बत्ता मजामा? चलो लाइव चैट्स में अपन आवी गया छो। आयुष पंचाल हाय, केम छो बेटा? फटाफट जॉइन थी जाओ बत्ता। चलो आजना टॉपिक नु नाम छे डायरेक्ट इनडायरेक्ट स्पीच। अने एकेडमी ना प्लेटफॉर्म पर आप सबनु हार्दिक स्वागत छे। अने हाँ, वेरी गुड वेरी गुड। चलो गुड गोइंग टू ऑल फ्रेंड्स। जॉइन नाउ फटाफट। चलो त्रण जना वॉचिंग में आवी गया छे। बधाने लिंक मोकली छे, बधा फटाफट जॉइन थी जाओ भाई। चलो डिसलाइक नी पण शुरुआत થઈ ગઈ છે। કેમ છો બિપિન ભાઈ, મજામાં? આપણે એક મિત્ર છો, હા, જે આપણો લેક્ચર સ્ટાર્ટ થાય એટલે પહેલા એક વખત અનલાઈક આપી પછી જ આગળ વધે। હા, એ કોણ છે મારા દુશ્મન મિત્ર? કઈ ખબર નથી પડતી, પણ એમની એક જ કેપેસિટી છે કે એક અનલાઈક આપીને જવાની। હા, સાત જણા જોતા હોય પણ એમને તકલીફ છે। ચલો તો સૌ પ્રથમ તો અનએકેડેમીના પ્લેટફોર્મનો ધન્યવાદ, અને તમે બધા મિત્રો મારી સાથે જોડાઈ ગયા એના માટે પણ ધન્યવાદ, બરાબર છે? અને તમે બધા મને સાથ સહકાર આપો છો, ધેટ્સ અ થેન્ક યુ સો મચ। તમારી લાઈવ ચેટ પણ હું વાંચું છું, અને જે તમારા ઇસ્યુ છે એને સોલ્યુશન લાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ। થઈ ગયા ને? કઈ વાંધો નહીં, યાદ નથી રહેતો, એ તો તકલીફ છે। અલગ અલગ હતા તો બધા યાદ રહેતા હતા, હવે ડિફરન્ટ અલગ અલગ આવે છે એટલે આપણને તકલીફ પડે, પડે કે ના પડે, બરાબર? 100% પડે, કઈ વાંધો નહીં, ચિંતા ના કરો। આજનું ટાઇટલ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, બરાબર? તો હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ને પણ સમજી લો ઉપરથી, પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમને અનએકેડેમીના પ્લેટફોર્મ પર તો હું સમજાવીશ જ, હોને? હા, તો હું તમને ફાઇનલી બિપિનભાઈ હેલ્પ કરીશ, ડોન્ટ વરી અબાઉટ યોર ટેન્શન, બરાબર છે? ધીમે ધીમે બધું થતું રહેશે। ચલો આજે શરૂ કરીએ છીએ આજનો ટોપિક, જેનું નામ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ। શું છે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ? તો જેને આપણે સરળ ભાષામાં જો સમજવાની કોશિશ કરીએ તો એ છે પ્રત્યક્ષ પરોક્ષ રચના। જ્યારે તમે અને તમારા મિત્ર બે જણા સામસામે બેસીને વાત કરતા હો તો એને ડાયરેક્ટ કહેવાય છે, પણ તમારા બે મિત્રોની વાત કોઈ ત્રીજો મિત્ર સાંભળી જાય છે અને ચોથા મિત્રને કે એને ઇનડાયરેક્ટ કહેવામાં આવે છે। બે જણનો વાર્તાલાપ ત્રીજો અને ચોથો જ્યારે ચર્ચા કરે તો એને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બનાવ્યું કહેવાય, અને જેના વિશે સંપૂર્ણ માહિતી લેવા માટે તો એ ભેગા થયા છે, બરાબર ને? હા, તો એકદમ સિમ્પલ ફંડા છે। જેટલો તમે ટોપિકને અઘરો સમજો છો એટલો અઘરો નથી, બસ તમે દિમાગ ક્યાં લગાડો છો એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। હા, અને
એના માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું, બરાબર છે? હા, કે તમારે કરવાનું શું છે, બરાબર? હવે આપણે અહીંયા હું મારું જે પોઇન્ટર મારું જ્યાં ફરતું હોય એ તમારે ખાસ જોવાનું છે, બરાબર છે? યાદ રાખવાની શોર્ટ કી. હા વિપિન, મારી પાસે ટેન્સને યાદ રાખવાની શોર્ટ કી છે. હા ખત્રી સાહેબ, ગુડ ઇવનિંગ. જેનિલભાઈ, વેરી ગુડ. પ્રિયાંશ પટેલ, યસ સર, ઓકે. ચાલો હવે તમને અહીંયા દેખાય છે પહેલું નામ જેમાં લખ્યું છે માનવ, બરાબર છે? હા આજે લખ્યું છે ને માનવ, બરાબર. સેડ ટુ મીરા, બરાબર. દરેક વસ્તુને આજે આપણે સમજવાની કોશિશ કરીએ છીએ, બરાબર છે? હા ધ્યાન આપજો ભાઈ. તો બિપિનભાઈ, તમારી ઇંગ્લિશ નો પ્રોબ્લેમ હું સોલ્વ કરી આપીશ. તમે જે રીતે વાત કરો છો એ રીતે હું એનું સોલ્યુશન પણ લઈ આપીશ. હા ટેન્શન ના લેશો, અહીંયા ધ્યાન આપો. માનવ સેડ ટુ મીરા, આઈ લાઈક યોર કાર, મને તારી કાર ગમે છે. હા એકદમ સિમ્પલ. અંગ્રેજો ગયા પણ ભાગલા પાડતા ગયા. એવું કહેવાય છે કે ડિવાઇડેડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરો. તો હું તમને આ ભાગલા જ પાડતા શીખવાડીશ. પહેલું વાક્ય દેખાય છે, માનવ સેડ ટુ મીરા આઈ લાઈક યોર કાર, મને તારી કાર ગમે છે. તો મિત્રો ભલે ને ગમતી, પણ વાક્યની રચના કેવી હોવી જોઈએ, કેવા વાક્યનું શું જવાબ બનશે, કેવા વાક્યનો જવાબ બનશે? તો એવા વાક્યનો જવાબ બનશે જેમાં બોલનાર હોય. ઓકે શું હોય મિત્રો? બોલનાર હોય, બરાબર છે? દેખાય છે ને તમને બોલનાર? હા તો એ માનવ નામનું જે સ્થાન છે ને એને બોલનાર કહેવાય. ઇંગ્લિશમાં કહીએ તો એને રિપોર્ટર કહેવાય. હવે માનવની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ બદલાઈ શકે છે. નામ પણ આવે, સર્વનામ પણ આવે, પણ ચિંતા કરવાની નહીં. એ જગ્યાને હંમેશા તમારે બોલનાર કહેવાનું. શું કહેવાનું? બોલનાર. આટલું મગજમાં સેટ કરી દો. ડિવાઇડેડ એન્ડ રૂલ, હા, ભાગલા પાડો અને રાજ કરો, બરાબર છે? હા ચાલો મિત્રો, તમારા જેટલા પણ ભાઈ મિત્રો હોય બધાને ફટાફટ લેતા આવો. હવે માનવ અને મીરાની વચ્ચે એક શબ્દ છે જેને હું કહીશ જોડતું ક્રિયાપદ. શું કહીશ? જોડતું ક્રિયાપદ. જેને ઇંગ્લિશમાં કહીશ તો રિપોર્ટેડ વર્બ કહેવાય. શું કહેવાય? રિપોર્ટિંગ વર્બ. બોલનાર અને સાંભળનાર બંનેને જોડે છે. ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ અંશુમાનભાઈ, ગુડ ઇવનિંગ. બોલનાર માનવ, સાંભળનાર મીરા, સાંભળનાર મીરા, આ બંનેને જોડવાનું કામ કરે છે જોડતું ક્રિયાપદ, બરાબર? હા સાહેબ. તો બોલનાર અને સાંભળનાર બંનેની વચ્ચે હંમેશા આવા અલગ અલગ પ્રકારના આવશે જે હું તમને રૂલ્સ નંબર 1 માં સમજાવું છું, બરાબર? હા ધ્યાનથી જોજો બધા, બરાબર છે? બહુ જ મજા આવશે, ખબર પણ પડશે તમને. હા ચલો, તમને બહુ સરસ રીતે દેખાતું હશે તમારા મોબાઈલમાં, બરાબર? એને થોડીક આખા સ્ક્રીન તમને કમ્પ્લીટ દેખાય ને એ રીતે રાખજો જેથી તમને કમ્પ્લીટ દેખાય હું જે બોલું છું ને એ. હા ચલો, તો ભાગલા પાડો અને રાજ કરો માનવ, એને બોલનાર કહેવાય.
सेड टू ने जोड़तू क्रियापद कहवाय, अने मीरा बराबर ए शू छे तमारा माटे, बराबर आ मीरा એ છે તમારા માટે સાંભળનાર. ઇન્વર્ટેડ કોમાની અંદર તમને જે દેખાય છે એને કથન કહેવાય. શું કહેવાય મિત્રો? કથન કહેવાય. હા, કથનને ઇંગ્લિશમાં સ્પીચ કહેવામાં આવે છે. હવે આ તો આપણે ભાગલા પાડ્યા. સેના ભાગલા પાડ્યા? વાક્યના. વાક્ય તો હજી બનાવવાનું શરૂ કર્યું જ નથી વાલાઓ, બરાબર ધીમે ધીમે કરીશ. વાક્યને સમજવું એ બહુ જરૂરી હતું. ઓકે, તો એક બે ત્રણ અને ચાર ભાગ પડે. કેટલા ભાગ પડે? ચાર. નંબર વન બોલનાર, નંબર ટુ જોડતું ક્રિયાપદ, નંબર ત્રણ સાંભળનાર, અને નંબર ચાર કથન. બરાબર છે? હા, ચાર ભાગ તમારા પડે. ચારે ચાર ભાગને તમારે સમજવાના છે. ઓકે, હા, તો સમજીને મગજમાં એડ કરી દો. જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવું છે તો જેટલા પણ સ્ટુડન્ટ્સ ગુજરાતી મીડિયમમાં ભણ્યા હશે એમનો એક પ્રોબ્લમ છે કે સર અમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નથી આવડતું. તો મારા ડિયર સ્ટુડન્ટ, માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ઇન માય લેક્ચર્સ એન્ડ આઈ વિલ ગીવ યુ ધ ગેરંટી. હું તમને ગેરંટી આપું છું કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ તમારા મગજમાં હું ઉતારી દઈશ સાવ સરળ રીતે. તો સિમ્પલ ફંડા ફોલો કરો મને, હું તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખવાડી દઈશ. તમે જ્યાં બેઠા હશો ત્યાં બેઠા બેઠા. તો જોઈ લઈએ એકદમ સરળ વસ્તુ. પહેલું વાક્ય તમે બધા સમજી ગયા? સમજી ગયા બધા? બસ, તો સિમ્પલ. હવે આપણે રૂલ્સ નંબર વન ની તરફ જઈએ. બરાબર છે? ચલો, રૂલ્સ નંબર વન માં શું જોઈશું? પહેલા તો વિધાન વાક્ય. વિધાન વાક્ય કોને કહેવાય સાહેબ? એ જ હજી સુધી ખબર નહીં પડતી. જ્યારે વાક્યમાં છેલ્લે શું હોય? પૂર્ણ વિરામ હોય. બરાબર, આઈ લાઈક યોર કાર, વાક્યમાં છેલ્લે પૂર્ણ વિરામ હોય. શું હોય? પૂર્ણ વિરામ. હા, ત્યારે આપણે શું મૂકવાનું? વિધાન વાક્ય સમજવાનું. શું સમજવાનું? વિધાન વાક્ય. પૂર્ણ વિરામ અને પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય હોય તો લીટી અને ટપકું. યાદ છે ને? હા, લાઈન કરી નીચે ટપકું કરે, એક્સક્લામેટરી માર્ક કહેવાય એને. સિમ્પલ ફંડા? યસ સર. ચલો, તો મોજ કરીએ, આગળ ભણવાની, આગળ વધીએ. મિત્રો, વિધાન વાક્ય હોય ત્યારે તમને જોડતું ક્રિયાપદ સે દેખાય. શું દેખાય? સે. તો તમારે કરી નાખવાનું ટેલ. સે નો જવાબ શું થાય? સિમ્પલ, TEL. વિધાન વાક્ય હોય તો ઇન્વર્ટેડ કોમાની અંદર વાક્ય વિધાન હોય તો જોડતું ક્રિયાપદ જ્યાં મેં લખ્યું છે ને, હા, ત્યાં સેનું ટેલ કરી નાખવાનું. અને આ જે સેઈઝ દેખાય છે, સેઈઝ એનું ટેલ્સ. જો જ્યાં ભણાવતો જઉં છું ને ત્યાં હું હાઇલાઇટર નો યુઝ કરું છું જેથી તમારા દિમાગમાં તમારી નજર ત્યાં જાય. તમારા દિમાગમાં તમારી નજર ત્યાં જાય એટલા માટે. ચલો, સેઝમાં ટેસ્ટ થઈ ગયો. વિધાન વાક્ય હોય તો એ સેડ, સેડ દેખાય, સેડ. તો શું કરવાનું? ટોલ્ડ કરવાનું. આ પહેલો નાનકડો નિયમ છે. બરાબર છે? હા, કે સર મને હવે સે દેખાય તો ટેલ, સેઝ દેખાય તો ટેલ્સ, ને સેડ દેખાય તો ટોલ્ડ. આટલું આપણા મગજમાં સેટઅપ કરી લેવાનું, એકદમ સિમ્પલ ફંડા. ઓકે, હવે જ્યારે મને સ્પીચ ઇન્વર્ટેડ કોમાનું વાક્ય પ્રશ્નાર્થ દેખાય છે તો શું કરું સર? તો સર સર નહીં કરવાનું, તો સરનું સર દુખાઈ જાય. ઓકે, સેનું આસ્ક કરવાનું. શું કરવાનું? આસ્ક કરવાનું. યસ માય ડિયર ફ્રેન્ડ્સ. હવે સેઝ એસ લાગી ગયો વધારાનો, તો કે હા સાહેબ. તો આસ્ક પાછળ એસ લગાડવાનું. આસકો સો એવું બોલવાનું નહીં, આસકો સો, આસક જ બોલવાનું. એની અંદર એસ સાયલેન્ટ છે એટલા માટે. બરાબર છે? હા,
શેડ દેખાયું કે હા સાહેબ, અને પાછળનું જે ઓલું વાક્ય છે ઇન્વર્ટેડ કોમામાં એ પ્રશ્નાર્થ છે, હા સાહેબ આસ્કડમ કીધો, બરાબર છે? તો આ રીતે તમારો પહેલો નિયમ તમારા દિમાગમાં ઉતરી ગયો કે ભાઈ મારે સે નું ટેલ, સેઝ નું ટેલ્સ, સેડ નું ટોલ્ડ કરવાનું છે જ્યારે મને કથન વિધાન હોય ત્યારે. ઓકે, પ્રશ્નાર્થ હોય તો સે નું આસ્ક અને સેડ નું આસ્ક. ચલો સિમ્પલ ફંડા, યસ સર. ચલો ક્લિયર, તો કે યસ સર. હવે યાદ રાખવાનો છે નિયમ નંબર બે. નિયમ નંબર બે શું કહેવા માંગે છે? બરાબર, હા, નિયમ નંબર ટુ. ચલો થેન્ક યુ સો મચ, ગુડ ઇવનિંગ. લાઈવ માં છે મિત્રો, 17 જણા લેક્ચર જોઈ રહ્યા છે. થેન્ક યુ સો મચ. 18ની લાઈક આવી ગઈ છે. ચેટ બોક્સ હજી હાલ ચેક કર્યું એના ઉપરથી કહું છું, બરાબર છે? ચલો, લેક્ચરમાં મજા આવતી હોય તો તમારા બીજા મિત્રોને પણ જોઈન કરો અને આગળ ભણવાનું કરો. વેરી ગુડ, વેરી ગુડ, થેન્ક યુ સો મચ. હવે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ એમાં તમારું ધ્યાન, રૂલ્સ નંબર ટુ, એકદમ સિમ્પલ ફંડા, બરાબર છે? હા, રૂલ્સ નંબર ટુ. આવડે બધાને જોજો હમણાં રૂલ્સ નંબર ટુ. તમને વિધાન વાક્ય દેખાય છે ક્યાં? ઇન્વર્ટેડ કોમામાં. કેવું વાક્ય? વિધાન વાક્ય, બરાબર છે? હા, તો સંયોજક તરીકે, સંયોજક તરીકે. આ સંયોજક ક્યાં આવે સાહેબ, સમજાવો ને. હા, સમજાવું છું. સંયોજક ક્યાં આવે? સંયોજક તરીકે પહેલા શું મૂકવાનું મિત્રો? ધેટ મૂકવાનું. શું મૂકવાનું? ધેટ મૂકવાનું. ક્યાં આવે એ બતાવી દો. જો અહીંયા આ દેખાય છે તમને, આઈ અને આ મીરા, આ બંનેની વચ્ચે, એટલે કે અહીંયા મૂકવાનું ધેટ, બરાબર? હા, ક્યાં ધેટ મૂકવાનું એ સમજાવી દીધું મેં, બરાબર છે? અહીંયા ધેટ મૂકવાનું, બરાબર. આઈ રહી એની જગ્યા ધેટ મૂકવા માટે, એટલે કે તમારો સંયોજક મૂકવા માટેની જગ્યા. ચલો, બધાને મળી ગઈ જગ્યા, તો કે હા સાહેબ. તો વિધાન વાક્ય, ઇન્વર્ટેડ કોમાનું વાક્ય કેવું હોય? કે સાહેબ વિધાન હોય. તો તમારે સંયોજક તરીકે ધેટ યુઝ કરવાનું. એમાં તમારે મને પૂછવા નહીં આવવાનું કે સાહેબ વિધાન વાક્ય છે તો શું લઉં, બરાબર છે? હા, યુ આર રાઈટ કે ભાઈ મારે અહીંયા ધેટ લખવાનું છે. ધેટ આપણા મગજમાં ઉતારી દેવાનું, બરાબર ને? એકદમ કમ્પ્લીટ કરી દેવાનું. હા, ચલો, હવે ધેટ તો આપણા મગજમાં ઉતરી ગયો, બરાબર. હવે મારે ઉતારવાનું છે તમારા મગજમાં ઉલટ પ્રશ્ન. હું શાંતિથી એટલા માટે સમજાવું છું કે તમે જ્યારે પણ મારો આ વિડિયો જુઓ તો શાંતિથી તમને પરફેક્ટ ખબર પડે એટલા માટે. ચલો, ઉલટ પ્રશ્નોમાં સંયોજક તરીકે ઇફ, હા, કા તો વેધર તમારે મૂકવાનું રહેશે. બેમાંથી એક, બે આપ્યા છે એમાંથી એક મૂકવાનું રહેશે. હવે બધાને ખબર છે કે ભાઈ સરળ તો ઇફ જ રહે, આપણે ઇફ રાખો ને. પણ અગત્યનો પ્રશ્ન મારો એ છે કે આ ઉલટ પ્રશ્ન એટલે શું, બરાબર? હા, ઉલટ પ્રશ્ન એટલે તો મિત્રો, જે પ્રશ્નાર્થ વાક્ય ડબલ્યુએચ ક્વેશ્ચન વગર ચાલુ થયું હોય એને એક તો ઉલટ પ્રશ્ન કહેવાય. નંબર ટુ, એવો સવાલ કે જેનો જવાબ તમને હા કે નામાં મળે,
એને ઉલટ પ્રશ્ન કહેવાય. અને ત્રીજો શબ્દો આપી દઉં તમને, બરાબર, એમ ઇઝ આર વોઝ વેર હેવ હેઝ હેડ ડુ ડઝ ડીડ વિલ વુડ શેલ શુડ કેન કુડ મે માઇટ મસ્ટ. આ બધા મોડલ ઓક્સિલરી બોલ્યો છેલ્લે. ફરીથી ધ્યાનથી સાંભળો મેં જે કહ્યું, એમ ઇઝ આર વોઝ વેર વિલ શેલ ફિલ સેલ વુડ શુડ કેન કુડ મે માઇટ મસ્ટ હેવ હેઝ હેડ અને ડુ ડઝ ડીડ. આનાથી જો કોઈ પ્રશ્ન શરૂ થતો હોય તો એને આપણે ઉલટ પ્રશ્ન કહીએ છીએ. અરે યાર, આટલા બધા વર્ડ્સ યાદ રાખવાના? ના 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 ના, બિલકુલ નહીં. સિમ્પલ ફંડા એકદમ, જે સવાલનો જવાબ હા કે ના મળે એને ઉલટ પ્રશ્ન કહેવાનો. હજી એનાથી સિમ્પલ, જે સવાલ ડબલ્યુ એચ કે એચ ડબલ્યુ વગર શરૂ થતો હોય, ડબલ્યુ એચ એટલે વેર વેન વાય, આ બધા વર્ડ્સ એના વગર ચાલુ થતો પ્રશ્ન બની જાય એને ઉલટ પ્રશ્ન કહેવાય. એચ ડબલ્યુ હાઉ મેની, હાઉ મચ, હાઉ લોંગ, હાઉ હાઉ ફાર, હાઉ ડીપ, આ બધા શબ્દોથી જે બનતું હોય એને ડબલ્યુ એચ ક્વેશ્ચન. પડી ગઈ ખબર? ઓકે, સિમ્પલ ફંડા કે ઓકે, તો ઉલટ પ્રશ્ન ઓળખતા આવડી ગયું. હા, ડબલ્યુ એચ તો બધાને આવડે, બરાબર. ડબલ્યુ એચ પ્રશ્નમાં શું કરવાનું? ઉલટ પ્રશ્ન હોય તો ઇફ, હવે ડબલ્યુ એચ માં ડબલ્યુ એચ આપ્યું હોય, વેર આપ્યું હોય, વેન આપ્યું હોય, ત્યાંથી આપણું વાક્ય ઇન્વર્ટેડ કોમામાં શરૂ થયું હોય તો, બરાબર, તો શું કરવાનું? દાખલા તરીકે એવું વાક્ય હોય, વેર આર યુ ગોઈંગ, તો ડબલ્યુ એચ પોતે જ શું બની જશે? પોતે જ સંયોજક બને, બરાબર છે. હા, નવું ગોતવા જવાનું નહીં, એ જ આપણું બની જશે સંયોજક. તો બીજો નિયમ તમારા દિમાગમાં, પહેલો નિયમ તો જોડતું ક્રિયાપદ જે હતું એના બદલે શું મૂકવું પડે, પછી જોડતું ક્રિયાપદ પછી સાંભળનાર, અને સાંભળનાર પછી જે જગ્યા છે એને સંયોજક કહેવાય. ત્યાં વિધાન વાક્ય હોય તો ધેટ, ઉલટ પ્રશ્ન હોય તો ઇફ, અને ડબલ્યુ એચ પ્રશ્નથી જો વાક્ય શરૂ થયું હોય તો ડબલ્યુ એચ પોતે જ મૂકવું પડે. તો આ થઈ ગયો તમારો સિમ્પલ ફંડા. બીજા ક્રમે આવ્યા છો. હા, એક પછી એક પગલું ભરી રહ્યા છે, એકદમ બધું ના થઈ જાય. હા, ગમે તેટલા લાખો કિલોમીટરની મુસાફરી કરવી હોય તો શરૂઆત તો 1 કિલોમીટરથી, એટલે કે એક પગલાથી કરવી પડે છે. એક પગલું ભર્યું પછી તમારું કામ બીજું પગલું, એમ એમ કરતા તમારી મુસાફરી ટૂંકી થતી જાય છે અને ડેસ્ટિનેશન સુધી પહોંચી જાઓ છો. તો જેને ઉતાવળ હોય એના માટે લેક્ચર નથી, સમજીને 100% માર્ક્સ લેવા છે કોમ્પિટિટિવમાં, એના માટેનો આ લેક્ચર છે. ઓકે, બે વસ્તુ પતી. હવે ઇન્વર્ટેડ કોમાના સેન્ટેન્સમાં સૌથી પહેલો થતો ફેરફાર, કાળમાં ફેરફાર. શેમાં ફેરફાર? કાળમાં ફેરફાર, બરાબર છે. ચલો કાળમાં ફેરફાર જોઈએ. તો બધાનું ધ્યાન કાળમાં ફેરફારમાં. હા ચલો, અહીંયા કેટલા કાળ લખ્યા છે દેખાય છે ને બધાને? હા, વેરી ગુડ વેરી ગુડ. કેમ છો? મજામાં છું પુષ્પાજી, બરાબર. નિખિલભાઈ વેલકમ. જેટલા લોકો બી લેક્ચર્સ અટેન્ડ કરવા આવી રહ્યા છે બધાને કે લાઈક આપતા જાઓ, એટલે ખબર પડે કે તમે મારો લેક્ચર અટેન્ડ કરી ગયા અથવા કરો છો, બરાબર. થેન્ક યુ સો મચ. 15 જણા તો આપણે અત્યારે ઓનલાઈન લેક્ચર્સમાં છે જ, પણ પછીથી પણ રેકોર્ડેડ વિડીયોઝ જોવા હોય તો એના માટે પણ તમારે કોઈ ટેન્શન લેવાનું નથી. ચાલો, હવે કાળમાં ફેરફાર કરવા માટે શું કરવું, બરાબર છે. સાદો ભૂતકાળ, સાદો વર્તમાન કાળ દેખાય. શું દેખાય સાહેબ? મને અહીંયા સાદો વર્તમાન કાળ દેખાય છે, તો હું એનું બનાવી દઈશ સાદો ભૂતકાળ. જોજો આમાં પણ એક ગેમ છે. હા, મગજનો જો ઉપયોગ કરશો તો બહુ ખબર પડશે, સાદો વર્તમાન કાળ તો સાદો ભૂતકાળ, બરાબર. હા, હવે કેવી, એમાં શું ફેરફાર કરવાનો,
એવું તમને સેન્ટેન્સમાં શીખવાડીશ. હવે વર્તમાન કાળમાંથી ભૂતકાળ કરવું હોય તો બહુ સિમ્પલ છે. એમિઝાર દેખાય તો વોઝવેર કરી દો, ટેક દેખાય તો ટુક કરી દો, ટીચ દેખાય તો ટોટ કરી દો. સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ થઈ ગયો. કાળનો ફેરફાર આપણને આવડી ગયો. એકદમ સિમ્પલ ફંડા. સાદો ભૂતકાળ દેખાય છે મને, હા મને સાદો ભૂતકાળ દેખાય તો હું એને પૂર્ણ ભૂતકાળ કરું. જોજો ગેમ કઈ છે એ હું હમણાં તમને બતાવીશ. ચલો સાદો ભૂતકાળ તો કે સાહેબ પૂર્ણ ભૂતકાળ, કોઈ વાંધો નહીં. હવે મને વાક્ય દેખાય છે ચાલુ વર્તમાન કાળનું ઇન્વર્ટેડ કોમામાં, તો હું બનાવી દઈશ એને ચાલુ. ચાલુ હતો એટલે ચાલુ તો બનાવું છું, પણ ચાલુ ભૂતકાળ બનાવી દઈશ. હા ચાલુ વર્તમાન કાળનો ચાલુ વર્તમાન કાળ નહીં રાખું, ચાલુ ભૂતકાળમાં લઈ ગયો. ઓકે ચલો હવે મને વાક્ય જ ચાલુ ભૂતકાળનું દેખાઈ ગયું તો તો સાહેબ તમે શું કરશો અને અમાર પાસે શું કરાવડાવશો? તો વેરી સિમ્પલ ફંડા, પ્લસ ચાલુ, આ ચાલુ તો હતો જ, પૂર્ણ ભૂતકાળ. લો સાહેબ તમે મજા કરો, છોકરાઓને મજા કરાવો, બરાબર. ચાલુ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, એમાં કરવું તો પડે જ ને, નિયમ છે. મારા ઘરના નિયમો નથી, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના નિયમો છે. ચલો મને વાક્ય દેખાય છે પૂર્ણ વર્તમાન કાળ, સાવ સહેલું. પૂર્ણ વર્તમાન કાળ દેખાય કે સાહેબ હવે મને પૂછવા નહીં આવવાનું, પૂર્ણ ભૂતકાળ કરી દેવાનું, બરાબર. હેવેસ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, કે હા તો કે સાહેબ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. પાંચ ફેરફાર તો અહીં શીખવાડ્યા, છઠ્ઠો ફેરફાર જો હવે દેખાય છે તમને પૂર્ણ ભૂતકાળનું વાક્ય. મને દેખાયો પૂર્ણ ભૂતકાળનું વાક્ય, સિમ્પલ ફંડા, ફેરફાર થતો નથી. લો સાહેબ આ નવું લાયા તમે, હા કઈ વાંધો નહીં, નથી થતો તો નહીં કરવાનો ને. હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ દેખાય એટલે એનો ફેરફાર કરવાનો નહીં, કેમ સરે ના પાડી છે તો આપણે કરવાનો નહીં. તમને હું મેજિક શું બતાવતો હતો, મેજિક જોયું? જો હવે મેજિક બતાવવા માટે હું જરા મારી રેડ પેન લઈ લઉં છું. ઓકે વર્તમાન કાળ હતો તો ભૂતકાળ, જોજો સાદો વર્તમાન કાળ તો ભૂતકાળ, ઓકે. પૂર્ણ ભૂતકાળ, સાદો ભૂતકાળ તો કે સાહેબ પૂર્ણ ભૂતકાળ, ઓકે. ભૂતકાળ શબ્દ ઉપર વધારે ફોકસ કરજો. ચાલુ વર્તમાન કાળ તો કે ચાલુ ભૂતકાળ, ઓકે રેડી. ચાલુ ભૂતકાળ તો કે સાહેબ ચાલુ પૂર્ણ ભૂતકાળ, ભૂતકાળ ઉપર ફોકસ કરજો, ભૂતકાળ ઉપર. પૂર્ણ વર્તમાન કાળ તો કે પૂર્ણ ભૂતકાળ, ભૂતકાળ ઉપર ફોકસ કરજો, પૂર્ણ ભૂતકાળ, ફેરફાર થતો નથી. તમારી અને મારી જે વાત થાય એ વર્તમાનમાં થાય, પણ તમારી અને મારી વાત જે થઈ ચૂકી છે, આપણા બેની જે વાત થાય એ ત્રીજો અને ચોથો ક્યારે કે સાંભળી લીધા બાદ. તમારી અને મારી વાર્તાલાપ પૂરી થઈ જાય પછી ત્રીજો વ્યક્તિ ચોથા વ્યક્તિને કહેવા જાય, રજની સરે દાખલા તરીકે અક્ષયને કહ્યું હું તારા ઘરે આવીશ. હવે આ વાત કોઈ સાંભળી ગયું, એને ત્રીજો ચોથા મિત્ર શું કે તને ખબર છે કે શું રજની સર અક્ષયને કહેતા હતા તે તેના ઘરે જશે, બરાબર છે. હવે અમારા બેની વાત એ વખતે વર્તમાન કાળની હોઈ શકે, ભવિષ્યકાળની હોય, તો એ પૂર્ણ ભવિષ્યકાળમાં બતાવશે. હા એ વિલનો વૂડ કર નાખશે. મેં આજે પાણીપુરી, હું અત્યારે પાણીપુરી ખાઈ, હા ખાઈ રહ્યો છું. પેલા શું કે રજની સર પાણીપુરી ખાઈ રહ્યા હતા, મેં ચાલુ વર્તમાન કાળમાં કીધું, એને ચાલુ ભૂતકાળમાં કીધું. શોર્ટમાં તમને જે તમારી જે બે જણની વાર્તાલાપ હશે એ પૂરી થઈ ગઈ હશે. જ્યારે બીજા લોકો એની ચર્ચા કરશે તો જ પરોક્ષ વાક્ય બનશે, ત્યારે એ ઘટના પૂર્ણ થઈ ગઈ. એટલા માટે બધામાં ભૂતકાળ આવ્યો છે. આ ભૂતકાળ આવવાનું કારણ એ છે
બરાબર, ચાલુ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ બરાબર છે, અને ફેરફાર થતો નથી. સમજવાળા સમજી ગયા. પ્લસ કરવાનું, માઇનસ સિસ્ટમ નથી. સાદો વર્તમાન કાળ, તો કે સાહેબ સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ, તો કે સાહેબ પૂર્ણ ભૂતકાળ. હા, ચાલુ વર્તમાન કાળ, તો કે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ, તો કે સાહેબ પ્લસ કરવાનું, ચાલુ પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ વર્તમાન કાળ, તો કે સાહેબ પૂર્ણ ભૂતકાળ. અને પૂર્ણ ભૂતકાળ તો ફેરફાર થતો નથી. બે નિયમ તમારે યાદ રાખવાના છે, એકદમ સિમ્પલ ફંડા. હવે આપણે જોવાના છીએ આપણો નિયમ નંબર, બરાબર, નિયમ નંબર 4. શું વાત છે બાકી? ઓકે ભાવેશભાઈ, વાત સાચી હો. થેન્ક યુ. પોલીસ ભરતીમાં નવા નિયમો રદ કરો. તો પહેલા જૂના નિયમ, જે નિયમો હતા એ નિયમો બતાવો તો ખરા. નરેશસિંહ, અને ઓલરેડી મેં નિયમ નહીં બનાયા. નયનસિંહ, આ નિયમો મેં નથી બનાયા, એટલે તમે ટેન્શન ના લેતા. બરાબર છે. એલકેજી, વેલકમ ટુ લેક્ચર્સ. એટલે મને ખબર બી ના હોય કયા નિયમો એ લોકો બદલે. મને આ ખબર પડે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં નિયમમાં હું ભણાવવાનું હોય. બરાબર, થેન્ક યુ એલકે. કોણ? તમે જે હોય મને કહો ભાઈ. બરાબર છે. થેન્ક યુ સો મચ ટુ વેલકમ માય લેક્ચર્સ. ચલો, એટેન્ડ કરી રહ્યા છો એ પણ બહુ સારી બાબત છે. આગળ વધીએ. રૂલ્સ નંબર 4. થેન્ક યુ સો મચ. રૂલ્સ નંબર 4 માં સર્વનામમાં ફેરફાર. શેમાં ફેરફાર? સર્વનામમાં ફેરફાર. સર્વનામમાં ફેરફાર કરવો ને એટલે આપણને બધાને આવડે, કઈ ટેન્શન લેવાનો નથી એમાં. હા, એટલે એ આપણા માટે સિમ્પલ છે એકદમ. રૂલ્સ નંબર 4 બરાબર છે. હા, એકદમ સિમ્પલ. સર્વનામમાં ફેરફાર, ઘરે બેઠા બેઠા તમને કોણ ભણાવે? બરાબર છે. તો એના માટે આપણે અનએકેડેમી અને પ્લેટફોર્મ નો ઘણા બધા આપણે આભારી છીએ કે એના પ્લેટફોર્મ પર ટીચર સ્ટાફ, એજ્યુકેટર સ્ટાફ આટલી બધી મહેનત કરીને તમારા માટે કંઈક ના કંઈક હંમેશા નવું લાવે છે. તો એનો સદુપયોગ કરજો 100%, અને એમાંથી કંઈક નવું શીખીને કંઈક આગળ વધવાનો પ્રયત્ન કરશો. બરાબર છે. હા, એકદમ સિમ્પલ છે. જો હવે આપણે જોવાનું છે સિમ્પલ ફંડા. આ તમને શું લખ્યું છે મેં અહીંયા? આઈ. બરાબર છે. હા, અને તેની વિભક્તિઓ. આ આઈ અને તેની વિભક્તિઓ કોણ? બરાબર. હા, તો આઈ અને તેનું ફેમિલી મારે એવું લખવાની જરૂર હતી, પણ મેં એવું ના લખ્યું. આઈ અને તેનું વિભક્તિઓ, તો આઈ અને એનું ફેમિલી કો, અથવા તો એનું શું કહેવાય, વિભક્તિ અથવા ફેમિલી. આઈ મી માય માય સેલ્ફ. તો આ તમને જ્યારે દેખાય, ક્યાં દેખાય? ઇન્વર્ટેડ કોમાની અંદર. ફરીથી બોલું છું મેરે દોસ્તો, મુજે ગૌર સે સુનના, મેં ક્યાં બોલ રહા હું? 100% લિસનિંગ વિથ કેરફુલી. આઈ મી માય માય સેલ્ફ ઇન્વર્ટેડ કોમાની અંદર દેખાય તો જ તેને બોલનાર પ્રમાણે ફેરવવા. સ્ક્રીન પર જુઓ, હવે સ્ક્રીન પર જુઓ. બોલનાર પ્રમાણે ફરે. ફરીથી તમને ઇશારો કરીને સમજાવું છું. બરાબર છે. ધ્યાનથી જોજો મારી સામે. આઈ મી માય માય સેલ્ફ ઇન્વર્ટેડ કોમામાં દેખાય કોઈ પણ જગ્યાએ તો એને બોલનાર પ્રમાણે ફેરવવાનો
આટલું દિમાગમાં તમે ઉતાર્યા. ક્લિયર? એકતા. હવે બીજું ફેમિલી, એનું નામ છે વી, બરાબર છે? આય બિચારું ડાયું છે. શું કે આય તું જ્યાં જઈશ ને ત્યાં વી આવશે. આય આ એટલે મમ્મી, મમ્મી જ્યાં જાય ત્યાં આપણે બધાએ જવાનું, આપણે બધા એટલે વી, બરાબર છે? ઓકે, તો વી નું ફેમિલી કોણ? વી, અસ, અવર, અવર્સેલ્સ. આ થઈ ગયું ફેમિલી તમારું કોનું? ફીનું. એ મિત્રો કોના પ્રમાણે ફરે? તો એને તો શપથ લીધું છે જ્યાં આઈ જાય ત્યાં અમારે જવાનું. આઈ પ્રમાણ, આઈ નું ગયું બોલનાર પ્રમાણે, તો વી નું પણ જાય બોલનાર પ્રમાણે. તો આઈ અને વી નું ફેમિલી ઇન્વર્ટેડ કોમામાં દેખાય તો બોલનાર પ્રમાણે ફેરવ. મગજમાં ક્લિયર? આને કહેવાય શાંતિથી અને સરળ ભાષામાં સમજૂતી. ઓકે, હવે આપણે જોઈએ મિત્રો યુ. દેખાય છે ને યુ? કે હા સર. યુ અને તેનું ફેમિલી, તો મિત્રો યુ નું ફેમિલી જોઈ લો. જ્યાં મારું હાઇલાઇટર ફરે છે ત્યાં તમારી નજર જવી જોઈએ, એટલે ઓટોમેટિકલી તમારો બેઝ ક્લિયર થતો જશે. યુ, યુ, યોર. ઓકે, યોર સેલ્ફ. એક ફેમિલીમાં સભ્ય વધી ગયો, કાં તો યોર સેલ્ફ. મિત્રો એક વચન હોય એક યુ તો યોર સેલ્ફ આવે, બહુવચન હોય તો યોર સેલ્ફ સર. ટેન્શન લેવાનું, આપવાનું. યુ, યુ, યોર, યોર સેલ્ફ અથવા યોર સર. આવું તમને દેખાય તો તમારે ક્યાં દેખાય? ઇન્વર્ટેડ કોમાની અંદર. તો તમારે આ વિભક્તિઓને સાંભળનાર પ્રમાણે ફેરવવાની. કોના પ્રમાણે? સાંભળનાર પ્રમાણે ફરે. ઓકે, ચલો આટલે સુધી તમારા દિમાગમાં કમ્પ્લીટ. હવે એક મોટું ફેમિલી આવે છે, મોટું ફેમિલી, જેણે પોપ્યુલેશન વિશે કઈ જ ભણ્યા નહોતા, બરાબર? એ લોકોને પોપ્યુલેશન વિશે ભણાવવામાં નહોતું આવે, એટલે એમનું ફેમિલી મોટું થઈ ગયું. કોણ છે? ઈ, સી, ઈટ અને ધે. સાહેબ મોટું ફેમિલી હોય ને એને બહુ ડિસ્ટર્બ ના કરાય. હવે આપણે મારવા ગયા હોય ને, હા ઘરમાંથી 10-15 નીકળે તો આપણને તો ત્યાં ત્યાં ધોઈ નાખે, એટલે એમને ડિસ્ટર્બ ન કરાય. નાનકડું ફેમિલી ને કઈક બોલવું હોય તો તેને બોલી આવે, હા ને બોલવા જઈએ તો આપણા ભૂખા કાઢી, બરાબર? એટલે બેટર આઈડિયા આપું, એકદમ બેટર આઈડિયા. તો ડુ નોટ ડિસ્ટર્બ ધેમ, બરાબર છે? કોણ? ફેમિલી. ઈ, હા એ હિના ફેમિલી શું આવે? તો જો હિના નહીં બોલ્યો, હિ નું ફેમિલી. તમે પાછા હિના સમજશો, એ હિના ને નથી લેવાની. હી, હિમ, હિસ અને હિમસેલ્ફ, બરાબર? હા એવું જ થઈ જશે. સી, સી નું ફેમિલી હર, હર અને હર સેલ્ફ. ઓકે, ઈટ નું ફેમિલી ઈટ, ઈટ, ઈટ્સ અને ઈટ સેલ્ફ. ચલો ધે નું ફેમિલી ધે, ધેમ, ધેર, ધેમ સેલ્ફ. હા, યથાવત રહે. ઇન્વર્ટેડ કોમામાં તમને હી, સી, ઈટ અને ધે નું આખું ફેમિલી કોઈપણ સ્વરૂપમાં જોવા મળે, એનામાં કોઈ ચેન્જીસ કરવાના નહીં, બરાબર? કેમ નહીં કરવાના? કારણ કે મોટું ફેમિલી છે, ખોટા બખાડા કરે અને આપણને બખાડા પસંદ છે નહીં, એટલા માટે તમારે એમને ડિસ્ટર્બ કરવાના નહીં, બરાબર છે?
રૂલ્સ નંબર 4 માં બધાને ખબર પડી ગઈ શું કરવાનું છે. એકદમ સિમ્પલ ફંડા. ગુડ ઇવનિંગ સર. પણ સર હવે શું કરવાનું? કઈ વાંધો નહીં, હું છું ને ભાઈ, જે નિયમો છે નવા આયા છે, જોઈ લઈએ. રુદ્રભાઈ શું કેવું? રુદ્ર દાદા એક્સપર્ટ થઈ ગયા. કઈ વાંધો નહીં બેટા, શાંતિથી બધું પતાવીને પછી આવો. આગળ વધીએ. બધા લેક્ચર્સ એટેન્ડ કરી રહ્યા છો એ માટે તમારો ઘણો ઘણો આભાર. આ છે તમારો રૂલ્સ નંબર 5. એક નિયમ જોયા, કાળમાં ફેરફાર. બીજો ફેરફાર જોયો, સર્વનામમાં ફેરફાર. અને ત્રીજો ફેરફાર છે સમય સૂચક શબ્દોમાં ફેરફાર. બરાબર છે? હા, સમય સૂચક શબ્દોમાં ફેરફાર. બસ આ ત્રણ ફેરફાર આવડી જાય ને એટલે લગભગ તમારું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય કોઈ જલ્દી ખોટું પાડી શકે નહીં. કોઈની તાકાત નથી કે તમારો જવાબ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ખોટો પાડી શકે. બરાબર? હા, એકદમ સિમ્પલ ફંડા. ચલો હવે તમને ડાયરેક્ટમાં દેખાય. બરાબર? હવે અહીંયા આને આપણે શું કહેવાય, નાનું કરી દઈએ. ત્રીસ દેખાય તો શું કરી નાખવાનું? ધેટ યાદ રાખજો. ડાયરેક્ટમાં તમને સેન્ટેન્સમાં ઇન્વર્ટેડ કોમામાં શું આપ્યું હશે? તો કે ધીસ આપ્યું હશે. તમે શું કરી નાખ્યું? ધેટ કરી નાખ્યું. એટલું કરીને તમારે ત્યાં એ પ્રોસેસ સમય સૂચક શબ્દની થઈ ગઈ. બરાબર? ધીસ ઇઝ ટ્રુ આન્સર. તો ધેટ વોઝ ટ્રુ આન્સર. ધીસનું શું કરી નાખ્યું? ધેટ. એકદમ સિમ્પલ ફંડા. હા, આટલું આપણે યાદ રાખવાનું. ચલો ધીસ તો ધોસ યાદ રાખજો. બહુ વચન વાળું ધીસ તો ધોસ. હિયર નો તો કે સાહેબ ત્યાં. હિયર અહીંયા તો ત્યાં. ટુડે દેખાય તો ધેટ ડે. ટુ ડે આજનો દિવસ. ધેટ ડે પેલો દિવસ. ટુ નાઇટ નું તો કે સાહેબ ધેટ નાઇટ. સિમ્પલ ફંડા. તો કે હા સાહેબ. ટુમોરો ધ નેક્સ્ટ ડે. ટુમોરો એટલે આવતીકાલે. નેક્સ્ટ ડે કેમ કરાવ મને નહીં ખબર પડતી. ટુમોરો એટલે આજે. પણ તો નેક્સ્ટ ડે આવતીકાલનો દિવસ. કોઈ ખાસ ફરક નહીં પડ્યો. યસ્ટરડે મને દેખાય તો હું શું કરી દઈશ? ધ પ્રીવિયસ ડે. હા, એક દિવસ પહેલા. પ્રીવિયસ ડે. નેક્સ્ટ વીક દેખાય તો ધ ફોલોઈંગ વીક. દરેક વખતે કે વીક લખેલું જ આપ્યું હોય એવું ના હોય. નેક્સ્ટ ઇયર હોય તો ફોલોઈંગ ઇયર વિચારવાનું. બરાબર? પછી નેક્સ્ટ નેક્સ્ટ ટ્રેન આપ્યું હોય તો ફોલોઈંગ ટ્રેન વિચારવાનું. નેક્સ્ટ ની પાછળનો શબ્દ ફિક્સ નથી, એના બદલે કંઈ પણ આવી શકે છે. તો માઇન્ડ ક્લિયર? તો કે યસ સર. લાસ્ટ વીક અહીંયા પણ એવું. ધ પ્રીવિયસ વીક. હું લાસ્ટ મંથ મૂકું તો તમારે શું કરી દેવાનું? ધ પ્રીવિયસ મંથ. સિમ્પલ. પ્રીવિયસ શબ્દ ઇટ ઇઝ અ ફિક્સેબલ, બટ વીક ઇઝ નોટ ફિક્સ. એના બદલે તમે વર્ડ્સ ચેન્જ થતો રહે એટલે આપણું કામ થઈ જાય. ઓકે, હવે આપણે જોવાનું છે એગો. એગો નું થઈ જશે બિફોર. બરાબર? હા, બિફોર થઈ જાય. નાવ નો અર્થ થાય છે ધેન. કમ નો અર્થ થાય છે ગો. કમ એટલે આવવું, બ્રિંગ એટલે જવું. સિમ્પલ ફંડા. એકદમ. બ્રિંગ એટલે લાવવું. બ્રિંગ એટલે લાવવું. ટેક એટલે લઈ જવું. આ કમ અને ગો, કમ નું ગો કેમ થયું ખબર પડે?
હું તારા ઘરે આવીશ, સાંભળજો, હું તારા ઘરે આવીશ. ઇઝ ઇટ ક્લિયર? હવે પેલો શું કહે છે? તે તેના ઘરે જશે. મેં કીધું આવીશ, પેલો કે છે જશે. હું અક્ષય તારા ઘરે આવીશ, પેલો કે તે તેના ઘરે જશે. તો આવવાનું જવું એવો અર્થ થઈ જાય છે. એટલે કમનું ગો કરવું પડે છે. બ્રિંગ એટલે લાવ, લાવ. પેલો કે છે લે, હા લીધું. હું કહીશ લાવું, લાવવું. તો બ્રિંગ. પેલો કે છે ટેક, લેવું. તો મિત્રો, બ્રિંગનું જેમ કમનું ગો થયું એમ બ્રિંગનું ટેક થાય. થસનું થઈ જાય સો. તો મિત્રો, એકદમ સરળ ભાષામાં આપણે સમજી ગયા કે શું કરવાનું છે. આટલા નિયમ તો તૈયાર કરવા જ પડશે, એકદમ પરફેક્ટલી. હા, નહીતર તમને આવડશે નહીં. મારે જે શીખવાડવું છે એ. પહેલી વસ્તુ બરાબર છે, રૂલ્સ નંબર વન, વિધાન વાક્ય હોય સે નું ટેલ, સેઝ નું ટેલ્સ, સેડ નું ટોલ્ડ. પ્રશ્નાર્થ વાક્ય આવે તો સે નું આસ્ક, બરાબર છે, હા આસ્ક, અને આસ્ક્ડ, સેડ નું આસ્ક. આટલું યાદ રાખ. વિધાન વાક્ય હોય, બરાબર છે, વિધાન વાક્ય હોય તો સંયોજક તરીકે ધેટ. ઉલટ પ્રશ્ન દેખાય છે તો કે હા સાહેબ, તો હું ઇફ મૂકી દઈશ. ડબલ્યુએચ દેખાય છે તો કે હું ડબલ્યુએચ ને સંયોજક બનાવી દઈશ એને પોતાને. બરાબર, આ રીતે યાદ રાખ. ઠંડી વાત હતી થોડી. કાળમાં ફેરફાર શીખવાડ્યા, પ્લસ કરવાનું. સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ. ફેરફાર થતો નથી, બરાબર છે. આટલું મગજમાં ઉતારી દો. કાળમાં ફેરફાર, હા કાળનો ફેરફાર કમ્પલસરી છે, આવડવો જ જોઈએ. બરાબર, મગજમાં જેટલો વધારે ઉતરશે એટલી વધારે મજા આવશે, તો જ મજા આવશે, નહીતર મજા આવશે નહીં. ચલો, થેન્ક યુ સો મચ કે તમે ઇન્ટરેસ્ટથી બધા ભણી રહ્યા છો, એ પણ મને મજા આવી રહી છે. બરાબર, ચલો અહીંયા આઈને એનું ફેમિલી કોના પ્રમાણે? સાહેબ બોલનાર પ્રમાણે ફરશે. ચલો, વીનું ફેમિલી તો કે સર બોલનાર પ્રમાણે. યુ અને યુનું ફેમિલી એટલે કે યુ, યુ યોર, યોર સેલ્ફ કોના પ્રમાણે ફેરવવાનું સાહેબ? તો કે સાહેબ હું સાંભળનાર ના પ્રમાણે ફેરવીશ. બરાબર છે, હા સાંભળનાર ના પ્રમાણે જ ફરવું જોઈએ, યાદ રાખજો ને. હા ઓકે. એ સાહેબ આ તો બહુ મોટું ફેમિલી છે, બરાબર છે. મેં તો તમને કહ્યું તો આવડું મોટું ફેમિલી હોય ને એને કોઈ દાડો ડિસ્ટર્બ કરાય નહીં. હું તો નહીં જ કરું, તમે પણ ના કરતા, એમને યથાવત રાખવાના, એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. કર્યો લોચા થાય જ નહીં તો તમે બનાવો કેવી રીતે? સાહેબે ના પાડ્યું હોય તો મોટા ફેમિલી ડિસ્ટર્બ નહીં કરવાનો, તો આપણે કરવાનો નહીં, એટલે નહીં. ચલો, સમય સૂચક શબ્દોમાં ફેરફાર. તો એક વખત રિવાઇઝ કરી લો, માઇન્ડમાં ઉતારી લો શું કહેવા માંગે છે. હા ચાલો, પહેલો વર્ડ ધીસ નું સર ધેટ, ધીસ ધોઝ, હિયર ધેર, ટુડે ધેટ ડે, ટુ નાઇટ that night, tomorrow the next day, yesterday the previous day, next week the following week, last week
प्रीवियसली, एगो बिफोर, नाउ देन, कम गो ब्रिंग टेक थस अने सो, बराबर છે ને? હા, તો આ રીતે તમારું આ કમ્પ્લીટ થઈ જાય, એટલે તમારું નેક્સ્ટ લેવલ આવતીકાલના 10 વાગ્યાના લેક્ચરમાં. આટલું કમ્પ્લીટ થઈ જાય, આટલા નિયમ તૈયાર કરીને આવશો તો શું થશે? આવતીકાલે આ પેજને આપણે સમજવાની કોશિશ કરવાની છે. તો ઇફ યુ વોન્ટ ટુ કન્ફર્મ હાઉ ટુ મેક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સેન્ટેન્સ શીખવું છે, યસ, આટલી વસ્તુ તૈયાર કરીને આવજો. દિયા પરમાર, કોઈ વાંધો નહીં બેટા, લેટ પડવું કોઈ મોટો વાંધો નહીં, પણ તું રેકોર્ડેડ વિડીયો જોઈ શકે છે, બરાબર છે? આજે ટોટલ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના નિયમો ભણાવ્યા છે, આવતીકાલના ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના આ યુટ્યુબ પર હું તમને વાક્ય બનાવતા શીખવાડીશ. તો થેન્ક યુ સો મચ ટુ વિઝિટ માય લેક્ચર્સ, અને રેકોર્ડેડ વિડીયો જોઈને પણ આટલું તો કન્ફર્મ કરી નાખજો. આ તમારા માટે બહુ બેસ્ટ વસ્તુ છે, બરાબર? એટલે તમને જરૂરી છે, બરાબર છે? એટલે કોઈ વાંધો આવશે નહીં. ઓકે, ડન, ચલો. હેવ અ નાઇસ નાઇટ, ગુડ નાઇટ. મળીએ છીએ એક નવા લેક્ચરમાં કંઈક નવું લઈને. ત્યાં સુધી બાય બાય.